લોકપાલ બિલ. લોકપાલ બિલ આખરે લોકસભામાં પસાર થઈ ગયું છે, પરંતુ રાજ્યસભામાં પસાર થશે કે કેમ, અને જો પસાર થશે તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે, આ જ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક રુઝાન ખંબાતા, રાજેન્દ્ર શુક્લા અને દિલીપ ગોયલ. જી, આપ ત્રણેય મહાનુભાવોનું જીએસટીવીમાં સ્વાગત છે. દિલીપજી, આપને પૂછવા માંગીશ, ફરી એકવાર લોકપાલ બિલ આવ્યું છે અને આ વખતે હવે પસાર થઈ શકશે ખરું? મોટાભાગના લોકો તૈયાર થાય છે. બીજેપીએ ચાર મુદ્દાઓ ઉપર વિરોધ કર્યો છે, પરંતુ અલ્ટિમેટલી એવું કહ્યું છે કે અમે ટેકો આપી દઈશું. એને કારણે મતલબ એ થયો કે પસાર થઈ જશે. જો બીજેપી ટેકો આપવા તૈયાર હોય તો મને એમ છે આપણે મતોની સંખ્યામાં એને પાસ કરવાનો કોઈ બહુ એમાં સમસ્યા ન રહે. પરંતુ ભૂતકાળમાં આપણે જોયું છે કે કંઈક ને કંઈક બહાને આ ટાળતો 1968માં શાંતિભૂષણે આ બિલ દાખલ કર્યું. એ પછી 8 વખત લોકસભામાં આવી ચૂક્યું છે. લોકસભામાં પાસ થયું તો રાજ્યસભામાં ન થાય, રાજ્યસભામાં થયું તો લોકસભામાં ના થાય, ભૂતકાળમાં જોયું છે. અને મને લાગે છે આપણે સોમવારની રાહ જોવી પડશે, કાલે શું ખેલ થાય છે. કારણ કે અન્નાને સૌથી મોટો ટેકો આપનાર આમ આદમી પાર્ટીએ આને જોગપાલ કહ્યું છે. એટલે આવતીકાલે અલ્ટિમેટ શું અન્ના માની ગયા છે, આમ આદમી પાર્ટી નથી માની. આવતીકાલની રાહ જોઈએ શું થાય છે. બિલકુલ રાજેન્દ્રજી, આપને પૂછવા માંગીશ કે શા માટે હવે શું લાગે છે કે લોકસભામાં એકવાર બિલ પાસ થઈ ગયું છે, રાજ્યસભામાં પાસ થવાના કેટલા અણસાર દેખાય છે? કારણ કે 8 વખત, જેમ કે દિલીપજીએ કીધું કે 8 વખત ઓલરેડી આ બિલ પાસ થતા થતા અટકી ગયું છે, હવે શું લાગે છે આપને કે આ બિલ પાસ થશે ખરું? એકચ્યુઅલી બિલ પાસ થવું બહુ મહત્વની વાત નથી. બિલની અંદરની કન્ટેન્ટ શું છે એ અંગેની કોઈ સ્પષ્ટતા લો મિનિસ્ટર દ્વારા કે સિબ્બલ દ્વારા કરવામાં આવી નથી. બીજો મુદ્દો છે કે ધારો કે વડાપ્રધાનને બાકાત રાખ્યા, પણ સીબીઆઈને પાછી ઇન્વોલ્વ કરી, એટલે સીબીઆઈ લોકપાલના કંટ્રોલમાં રહેશે અને વ્યવસ્થિત કામ કરશે એની કોઈ ગેરંટી નથી. બીજી વસ્તુ કે આમાં એક અગત્યનો મુદ્દો હતો, કોઈની ફરિયાદ ખોટી નીકળે તો ફરિયાદીને સજા કરવી 7 વર્ષની, એ પ્રાવધાન હતું, એના અંગે પણ કોઈ નથી. આપ વિચાર કરો કે રેપની ફરિયાદ ખોટી નીકળે, કોઈ દલિત ઉપર એટ્રોસિટીની ફરિયાદ ખોટી નીકળે, ધારો કે કોઈએ ફરિયાદ કરી અને કેસમાં પાછળથી ખોટી ફરિયાદી સાબિત થયું, તો એના ઉપર ફરિયાદ થતી નથી. કોની વાત કરું છું? ફરિયાદી પર ફરિયાદ નથી થતી. આ લોકપાલની અંદર ફરિયાદી પર ફરિયાદ કરવાની વાત છે, એ પણ ખોટી વાત છે, એટલે એ ના ચાલી શકે. અને ધારો કે પ્રાથમિક રીતે કોઈ સબસ્ટન્સ ના લાગે તો એ ફરિયાદ દફતરે થાય, પણ એને કાઉન્ટર ક્લેમ કરીને એની પર ના થઈ શકે. અગત્યની વસ્તુ એ છે કે આની અંદર રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ છે. કોઈ પણ કાયદો અમલમાં આવે તો એની ઇફેક્ટ ક્યારથી પકડાય છે? ઘણા કાયદાઓ મેં ભૂતકાળમાં જોયા છે કે જેની રિટ્રોસ્પેક્ટ ઇફેક્ટ હોય. હવે આપે એક શબ્દ વાપર્યો આ સમાચારમાં કે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે, એટલે એનો અર્થ એવો હતો કે ધારો કે આ બિલ હવે 15 દિવસમાં કે 2 મહિનામાં પસાર થાય તો એનો અર્થ એવો હતો કે એ જે તે તારીખથી અમલમાં આવે. એટલે ધારો કે કોલસાનું કૌભાંડ થયું અથવા સ્કેપ્ટમના થયા, એ જે પણ કંઈક સ્કેન્ડલ થયા તે બધાને ઓવરલુક કરવામાં આવશે. એટલે કોંગ્રેસ પણ કદાચ એ હોય કે આ બધા પાછલી એ અગત્યનો મુદ્દો છે કે પાછલા કૌભાંડો કવર કરવાના કે નહીં કરવાના. રાજુભાઈ, વચ્ચે અટકાઈને તમને એટલા માટે પૂછ્યું કે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ જે પંચ બેસે ને એને કેસ સોંપી દેવામાં આવે તો અલ્ટિમેટલી જે ગુજરાતમાં થયું એવું લોકપાલમાં થયું કે કેસ બીજાને સોંપાઈ ગયો એ પણ કદાચ લોકપાલમાં ના આવે એવું પણ? ના, એક્સક્યુઝ મી, આપને થોડો ડિફરન્સ. ગુજરાતમાં શું છે કે ગુજરાતમાં જે લોકાયુક્તનું બિલ છે અથવા લોકાયુક્તનો કાયદો છે, બિલ નથી કાયદો છે, એ કાયદામાં એવું કહ્યું છે કે છેલ્લા 5 વર્ષના ગુનાઓ તપાસવા. હવે સરકારે હમણાં સંમતિ સાધી, એટલે ધારો કે 2013માં આ લોકાયુક્ત કામ કરતા થયા, બરાબર છે, તો એની અંદર એવું થવાનું છેલ્લા 5 વર્ષના કૌભાંડો સરકારને તપાસાશે, એના પહેલાના કૌભાંડો નહીં તપાસાય. એક મિનિટ, સાહેબનું કેવું હતું કે અગર કમિટી થઈ જાય છે તો ભલે 5 વર્ષની અંદરના કૌભાંડો હોય પણ એ લોકાયુક્ત નહીં તપાસી શકશે. સો હિયર ધેટ રેફરન્સ. એમાં એક બીજું કારણ છે જે શાહ કમિશનની માં આવ્યું છે. બંધારણની અંદર પ્રિન્સિપલ છે અનુચ્છેદ 20માં, પ્રિન્સિપલ ઓફ ડબલ જેઓપાર્ડાઇઝ, એટલે એક જ ગુનાની 2 વાર ઇન્વેસ્ટિગેશન ના થઈ શકે અને તપાસ થાય છે, કે ભારતના બંધારણમાં સ્પષ્ટ આ જોગવાઈ છે. એટલે એનો બેનિફિટ આપણી સરકારને મળવાનો છે કે ડબલ જેઓપાડાઇઝમાં જે એ કેસો લોકાયુક્તમાં નહીં થાય જે શાહ કમિશનમાં જ રહે. અને આની અંદર જુદો મુદ્દો છે, આ બિલ છે, કાયદો નથી બન્યો. હવે ધારો કે આમાં જે ચાલુ તારીખે અસર પકડે તો એનો અર્થ એવો હતો કે પાછળના બધા કૌભાંડો માફ થઈ જવાના. એટલે કોંગ્રેસ કદાચ એવું પણ કરી શકે કે આવતી સરકાર કોઈ પણ હોય અમે તો ચોખ્ખા થઈને બહાર નીકળી જવાના, કારણ કે ઇટ ડિડ નોટ બી કવર. આર ધે ગોઈંગ ટુ ગીવ ધ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કે છેલ્લા 5 વર્ષના કૌભાંડો તપાસીશું? એ અગત્યનો પ્રશ્ન છે. અને અગત્ય બીજી વાત છેલ્લી કહી દઉં કે અન્ના હજારે કેમ આવું કહેતા હોય તો આપણે ખબર, પહેલાં દેવાનંદનું ગાઈડ પિક્ચર આવ્યું હતું, એની અંદર દેવાનંદ છેલ્લે 12મા દિવસે મરી જાય છે, વરસાદ પડે કે ના પડે એ તો પિક્ચરની વાત છે. આની અંદર લોકોનો જુવાળ અથવા લોકો જે પહેલાં મીણબત્તીઓ લઈને ફરતા હતા અથવા અન્નાને ટેકો આપતા હતા, એ કદાચ ટેકો ના આપતા હોય તો દેવાનંદને જે તો શહીદ થઈ ગયો હોય તો પિક્ચર હતું અડધો કલાકમાં ઊભો થઈ જાય. પણ આમાં તો કોઈ સરકાર ના આપે ને 10 દિવસે અન્ના હજારે તબિયત લથડી જાય તો
એટલે કદાચ અન્ના હજારે એટલે પણ આ બિલ સ્વીકાર્યું હોય, મજબૂરી કા નામ જેટલું મારું સ્ટડી છે આ બિલ નું જે લોકસભામાં પાસ થયું ને જે ઓનલાઈન પડ્યું છે એ પ્રમાણે એઝ આઈ વુડ નોટ લાઈક ટુ કોલ ઇટ કે એકદમ સ્ટ્રોંગ બિલ છે કે એકદમ બધા પર તૂટી પડશે ને એકદમ કરપ્શન ઇરેડિક થઈ જશે એવું બિલ નથી, એનો સ્ટ્રોંગ એપ્રોચ નથી, એનો માઇલ્ડ એપ્રોચ છે. પણ ટુ લુક ઇટ એટ અ વેરી પોઝિટિવ સાઈડ આઈ વુડ રાધર સે કે કઈક તો તમે આગળ વધો, કારણ કે લેટ અસ ટેક ઇટ એઝ અ ફર્સ્ટ સ્ટેપ કે અગર અહીંથી ચાલુ કરશો તો પછી આપણે એમેન્ડમેન્ટ કરશું, કારણ કે તમે અત્યારે બે રીઝન, બીજા હું ચાર રીઝન કહીશ, જેને કે એક ઘણા આ બિલ આઈ વુડ રાધર સે કે આ બિલ ઘણી પોઈન્ટ ઓફ વ્યૂ તો સારું બિલ છે, જે અન્નાએ પેલું જે જન લોકપાલ બિલ ના કમ્પેરિઝન માં આ લોકપાલ બિલ હેઝ લોટ ઓફ લોજિકલ થિંગ્સ ઇન્વોલ્વ ઇન ઇટ, એટલે એમાં કોઈ ડાઉટ નથી. મારો મેજર ઇશ્યુ એટલે બીજો વાત, જે મેજર ક્વેશ્ચન હતો કે વિલ ધીસ બિલ ગેટ પાસ, ભલે આઠ વાર નથી થયું વાત સાચી છે, પણ કરન્ટલી ધ એન્વાયરમેન્ટ ઇઝ સચ, ધ પ્રેશર્સ આર સચ ફોર ઓલ ધ પાર્ટીઝ, એન્ડ થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી, આઈ શુડ રાધર આમ આદમી પાર્ટી એટલે થેન્ક્સ ટુ ઓલ ઓફ ધોઝ પીપલ હુ હેવ વર્ક ફોર ધીસ, કે એના કારણના લીધે અત્યારે એટલો પ્રેશર છે કે આઈ એમ પ્રિટી શ્યોર કે 95% આઈ એમ શ્યોર કે આ બિલ પાસ ટેબલ થઈ જશે. હવે કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ કે આ બિલમાં જોગપાલ છે કે નહીં, આઈ વુડ રાધર નોટ સે, આઈ વુડ નોટ ટેક ઇટ ધેટ કે આટલો બધો કોઈ જોગપાલ છે, એટલો બધો જોગપાલ નથી. હા, અગેન વી કેન ડિબેટ ઇટ ફર્ધર, પણ કરન્ટલી આઈ વુડ નોટ કન્સિડર ઇટ એઝ જોગપાલ. એક બાબતમાં સૂચન કરીશ કે હું વકીલ છું અને મેં અમુક કાયદાનો અભ્યાસ કર્યો છે. ધારો કે હ્યુમન રાઇટ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ છે 1993નો, એ કાયદાની અંદર પહેલી જ વાત છે એમાં એવું લખ્યું છે કે સ્ટેટ ગવર્મેન્ટ મે એપોઇન્ટ, શેલ શબ્દ નથી અંગ્રેજીમાં, શેલ SHALL, શેલ એટલે કમ્પલ્શન છે અને મે એટલે મરજીની વાત છે, તો સ્ટેટ ગવર્મેન્ટ મે એપોઇન્ટ ધ હ્યુમન રાઇટ કમિશન. આપ વિચાર કરો કાયદાની ભાષામાં અને જન્મજાત ખોડ વાળું બાળક કહેવાય. સારો ગાયનેકોલોજીસ્ટ હોય ને તો બેન મને માફ કરે, થોડી વાત એ કરું છું, પણ ત્રીજા મહિને ચોથા મહિને કે બાળક માનસિક રીતે વિકૃત છે, અપંગ છે, તો કમ્પલસરી એબોર્શન કરી દે. તમે કહો કે ચલો બાળક તો આવી ગયું, તો બાળક આવી ગયું એટલે ટેકનોલોજી વધી ગઈ, બાળક ડિફેક્ટિવ બાળક આવશે તો તમને શું કામ લાગવાનું છે? એ પહેલેથી પોલિટિશિયનને કવર કરે, બેનિફિટ કરે, એવું જો બાળકને જન્મ આપવું હોય તો એ ખાલી સંતોષ છે કે બાળક આવે. રાજેન્દ્રજી આપને પૂછવા માંગીશ, રાજેન્દ્રજી આપને પૂછવા માંગીશ, આપણે જે પ્રમાણે કાયદાની વાત કરી તો લોકપાલ બિલ લાવવાની જરૂર શા માટે, જયારે કાયદા અપૂરતા છે ત્યારે લોકપાલ લાવવાની જરૂરત પડી? શું લાગે છે, કાયદા ભ્રષ્ટાચારને રોકવા માટે અપૂરતા છે? ના 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 ના, હું આપણે સ્પષ્ટ કહું કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદો છે બરાબર 1988નો, આ પેલો ચર્ચા આપણે ચાલુ રાખીશું, પરંતુ હાલ આ મુદ્દામાં સમય થયો છે એક બ્રેક લેવાનો, લઈશું એક બ્રેક.